એટલે હવે જે આપણો 12મો મુદ્દો છે એ આ 12મો મુદ્દો એ બધા જ 12, 13, 14, 15 બધા એ નિત્ય સમજ છે. હવે નિત્ય સમ એટલે એ કાયમી ગમે તા સાચા રહીએ, એક્સ વાય ઝેડની તમે ગમે મૂકો ને તો એ આ બરાબર સરખું રહીએ. એટલે આપણને શું કામ નિત્ય સમ શીખવામાં આવે, કારણ કે આપણે કીધું ને હંમેશા આપણે મોટે ભાગે આ બધા ચલ હોય એની કિંમત શોધવાનું હોય કે એક્સ વાય ઝેડ છે એની કિંમત આપણે શોધીએ તો આપણે જે જે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો હોય થઈ જાય. તો આપણે આ જો આવી રીતે એક સ્વરૂપ ક્યાંય આપ્યું હોય બહુપદીનું અને જો એને આપણને ખબર હોય કે આના બરાબર આ થાય કે આ એક્સની માથે 2ની ઘાત વત્તા વાયની માથે 2ની ઘાત ઝેડની માથે 2ની ઘાત વત્તા 2xy + 2yz 2zx એવું જો બહુપદી ક્યાંય આપી હોય તો એને તમે ટૂંકમાં આવી રીતે લખી શકો કે એક્સ વત્તા જો ફરીથી લખીએ કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ. જો આ 3 ચલ છે અને આને માટે આ 2ની ઘાત હોય તો આને પહેલાં x² થાય વત્તા y² + z² વત્તા આ પછી 2ને આ ગુણાકાર 2xy + y ને z 2yz અને વત્તા આ ઝેડ ને એક્સ ભેગા થાય 2xz. એટલે આ એનું લાંબુ સ્વરૂપ. પણ આવી રીતે આપણને આ એક્સની માથે 1ની ઘાત હોય તો તમને સીધે સીધો ક્યાંય જવાબ ના મળે. પણ જો આપણને આવી રીતે ખબર હોય એટલે આપણે મોટે ભાગે હવે દાખલા ગણવાના આવશે ને એમાં આવું આવશે કે તમારે આટલા જે બહુપદી આપી હોય અને ધારો કે આને px કયો એટલે આપણે આવી જો બહુપદી આપી હોય તો એને તમે આવું ટૂંકું સ્વરૂપ મૂકી શકો. ટૂંકું સ્વરૂપ મૂકો તો તમને આ એક્સ વાય અને ઝેડ ત્રણેય ખાલી છૂટા મળે એટલે એની કિંમત તમે મૂકી શકાય. અથવા તો આની આવી રીતે કિંમત આપી હોય તો તમે આવી રીતે છૂટું મૂકી શકો. એના વ્યવહારૂપ બધા ઘણા બધા પછી ભવિષ્યમાં તમારે આગળ વધશો ત્યારે દાખલા આવશે સમજાશે. પણ અત્યારે તમને એટલું જ બતાવે છે કે તમે આ રીતે એના અવ્યય પાડી શકો. આ એના અવ્યય પાડ્યા કહેવાય કારણ કે આ તમે એક્સ વત્તા વાયનું છે ને એને તમે આમ જ કહો કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ એને ગુણ્યા એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરોબર ને. આ એક અવ્યય, આ બીજો અવ્યય. એટલે ખરેખર આ જે લાંબુ લાંબુ 1, 2, 3, 4, 5, 6 છ પદની બહુપદી હતી એને તમારે આ રીતે 2 અવ્યય પડી ગયા. એટલે આ અવ્યયના રૂપમાં આ નિત્ય સમાવી ગયો. એટલે આનો તમારે ભવિષ્યમાં ઉપયોગ આવશે. એટલે તમારે આ 12મો જે મુદ્દો છે એ એક નિત્ય સમ છે.